विद्यार्थी मित्रों, तो धोरण 3 विषय पर्यावरण अने आपणो विज्ञान छे पाणी ज पाणी। आपणे ગઈકાલે વિડિયોમાં પાણી જ પાણી કવિતા આપણે શીખી ગયા। તો પાણી જ પાણી, પાણીનો અર્થ થાય છે પાણી। પાણી ક્યાંથી આવે? તો પાણી ચોમાસામાં વરસાદ પડે અને પાણી જમીનમાં ઉતરે, તે નદી, તળાવ, સરોવર વગેરે ઉભરાઈ જાય છે। પાણી અંદર ચાલે તો ના, પાણી આપણા જીવનની મુખ્ય જરૂરિયાત છે। પાણીનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ તો આપણે કાલે જોયું। તો આપણે પહેલું તો આપણે પીવા માટે કરીએ છીએ, પછી નાવા માટે, પછી રસોઈ બનાવવા માટે, પછી ઘર સાફ કરવા માટે આપણે પાણીનો ઉપયોગ કરતા હોય છે। પાણીનો ઉપયોગ આપણે ડગલેને પગલે કરતા હોઈએ છીએ। તો આપણા જીવનમાં, માણસના જીવનમાં પાણી ખૂબ ઉપયોગી છે। તો એ પાણી આપણને ક્યાંથી મળે છે? તો કુવા દ્વારા, પછી તળાવમાં તો પંપ છે, હેન્ડપંપ છે, બોર છે, નદી, તળાવ, સરોવર વગેરેમાંથી આપણે પાણી લાવી શકીએ છીએ અને આપણે પાણીનો આપણે સંગ્રહ પણ કરવો જોઈએ। તો માણસના જીવનમાં પાણી એ ખૂબ અગત્યની વસ્તુ છે, જેના વગર આપણે ચાલે તેમ નથી। તો આ કાવ્યમાં આપણે પાણી જ પાણી કવિતા આપણે કાલે ગાવ્યા અને પાણી કેટલું અણમોલ છે, પાણીનું મૂલ્ય કેટલું અમૂલ્ય, જેનું કોઈ એટલું કિંમતી છે, જેનું મૂલ્ય આપણે કહી શકીએ નહીં, એટલું મૂલ્યવાન પાણી છે। આપણે પાણીનો ઉપયોગ કરવો જોઈએ, પાણી વેડફવું જોઈએ નહીં। પાણી આપણા જીવનમાં ખૂબ મહત્ત્વનું છે। જો વરસાદ ના પડે તો પાણી વગર આપણને કેટલી તકલીફો પડતી હોય છે। પાણી જ ના હોય તો આપણે રસોઈ પણ ના કરી શકીએ, જો આપણે ખેતી પણ ના કરી શકીએ તો આપણે આપણે ખાઈ શકીએ પણ નહીં। જો વરસાદ ના પડે તો આપણે ખેતી ના કરીએ, એટલે આપણે જીવનમાં, માણસના જીવનમાં પાણી ખૂબ અગત્યનું છે। તો પાણીનો આપણે સંગ્રહ ક્યાં ક્યાં કરીએ છીએ? તો આપણે પાણીનો સંગ્રહ ઘરમાં ટાંકી હોય, પછી વાસણ હોય પ્લાસ્ટિકના હોય, પછી સ્ટીલના હોય, પ્લાસ્ટિક એવા કૂવા, પછી ટાંકી હોય વગેરેમાં આપણે પાણીનો ઉપયોગ કરી શકીએ અને એનો સંગ્રહ પણ કરી શકીએ છીએ। જો પાણી જ ના હોય તો કેટલી આપણે મુસીબતો પડે છે, તો પશુ પક્ષીને પણ પાણીની જરૂર પડે છે। પશુ પક્ષીને પણ પાણી પીવા માટે છેક દૂર દૂર સુધી જાય છે અને એ પાણી પોતાની તરસ છીપાવે છે। તો આ પાઠમાં આપણને કવિતામાં પાણી વિશે વાત કરવામાં આવી છે। તો આપણે આગળ જોઈએ, વિચારો અને લખો તો શું છે? જ્યાં પાણી જરૂર હોય તેના માટે આપણે શું કરવાનું છે? ખરું, જ્યાં પાણીની જરૂર હોય તે માટે આપણે ખરું કરવાનું છે। પાણીની જરૂર આપણે ક્યાં પડે છે? તો રમત રમવામાં, તો રમત રમવામાં પાણીની જરૂર પડે તો ના, તો આપણામાં શું કરવાનું છે? ખોટું કરવાનું છે। પછી ગાવામાં તો ના, એમાં પણ આપણે શું કરવાનું છે? ના। પછી હોળીની હારમાળા બનાવવા, હોળીમાં હોળીની હારમાળા બનાવવા માટે અથવા હોળીને તળવા માટે પાણીની જરૂર પડે છે, ત્યાં આપણે ખરું કરવાનું છે। પછી લખવામાં, લખવામાં તો ના, તો માં શું આવે? ખોટું આવે। પછી ચા બનાવવામાં, તો ચા બનાવવામાં પાણીની જરૂર પડે છે તો ના, તો આમાં આપણે ખરું કરવાનું છે। પછી માટી ગૂંધવા, માટીને ગૂંધવા માટે પાણીની જરૂર પડે છે। પછી તોફાન કરવા માટે, તોફાન કરવા માટે જોઈએ પાણી તો ના। ચિત્ર બનાવવા માટે તો હા, ચિત્રમાં રંગ પૂરવા માટે આપણે કલરને ઓગળવા માટે પણ જરૂર પડે છે। પછી વૃક્ષો ઉગાડવા તો હા, વૃક્ષોને ઉગાડવા માટે પણ પાણીની જરૂર પડે છે। તો આ પાઠમાં આપણે પાણીની જરૂર ક્યાં ક્યાં પડે છે, આ તમારી નોટબુક અથવા સાબુતી હોય એમાં તમારે લખવાનું છે અને તૈયાર પણ કરવાનું છે। પછી બીજું છે, વિદ્યાર્થી મિત્રો, તો આપણે છે આગળ વિચારો અને લખો, વિચારી અને આપણે લખવાનું છે। પાણી વગર તમે શું કરી શકો? પાણી વગર તમે શું કરી શકો? તો પાણી ના હોય તો આપણે શું
શું ના કરી શકીએ? તો પાણી વગર આપણે સ્નાન ના કરી શકીએ, પછી રસોઈ ના બનાવી શકીએ, પછી ખેતી પણ ઉગાડી ના શકીએ અને વૃક્ષો પણ ઉગાડી શકીએ નહીં. તો આપણે અહીંયા લખવાનું છે સ્નાન કરવાનું, સ્નાન ના કરી શકાય, પછી રમત રમવાનું, પાણીની જરૂર પડતી ના હોય તો આપણે તોફાન કરીએ, એમાં પાણીની જરૂર પડે તો ના. પછી ઘાવમાં આપણને પાણીની જરૂર પડે તો ના. પછી જે રમત રમવામાં, રમત રમવામાં પાણીની જરૂર પડે ના. પછી લખવામાં, લખવામાં પણ પાણીની જરૂર પડતી નથી. તેવી જ રીતે આ છે બીજો પ્રશ્ન છે, પાણી વગર તમે શું ન કરી શકશો? તો પાણી વગર તમે શું ના કરી શકો? તો આમાં શું આવે, આપણે રસોઈ કરી શકીએ ના. પછી આપણે સ્નાન કરવા માટે, સ્નાન કરવા માટે ના. પછી છે સ્નાન, નાવું હોય તો પણ નાહી ના શકાય, પછી ઘર સાફ કરવું હોય તો એને પાણી વગર ઘર સાફ કરી શકાય નહીં, અને પણ વૃક્ષો પણ ઉગાડી શકાય નહીં. જો પાણી જ ના હોય તો વૃક્ષ, તો વૃક્ષ આપણે ઉગાડી શકીએ નહીં. જો પાણી ના હોય તો વૃક્ષ સુકાઈ જાય છે. તો આ પાણી વગર આપણે, આ તમારે નોટમાં લખવાનું છે, પાણી વગર તમે શું કરશો, પછી પાણી વગર તમે શું ન કરી શકો. તો આ તમારી નોટમાં તમારે લખવાનું છે અને યાદ પણ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જે કામમાં વધારે પાણીની જરૂર પડે છે તેની ક્રમમાં આપણે લખવાની છે. તો વધારે પાણી આપણે કેમાં સામાં જોઈએ? તો પહેલું છે ખેતરમાં, ખેતરમાં વધારે પાણી જોઈએ અનાજ પકવા માટે. તો પહેલું આવે ખેતરમાં, એને ક્રમમાં ગોઠવવાની છે. તમારી નોટ ચોપડીમાં આપેલું છે, તમે જોઈશો. પછી બીજું છે માટી ગુંદવા. સ્નાન કરો,
પછી પીવા માટે તો આપણે કમલા પણ છે પહેલું પાણી આપણે ખેતરમાં બધા જોઈએ પછી માટી ગૂંદવા જોઈએ પછી ઘર સાફ કરવા જોઈએ પછી સ્નાન કરવા જોઈએ અને પીવા માટે અને રસોઈ બનાવવા માટે આપણે પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ સૌથી વધારે શેમાં જોઈએ તો ખેતરમાં પછી એનથી ઓછું તો માટી ગૂંદવા પછી ઘર સાફ કરવા સ્નાન કરવા અને પીવા માટે અને છે રાંધવા માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ પછી આગળ છે પાણી ક્યાંથી મળે છે તો આપણે બીજો પ્રશ્ન પાણી ક્યાંથી મળે છે તો ક્યાંથી મળે છે તો આપણને પાણી કુવા દ્વારા પછી તળાવ નદી નદી છે દરિયો છે તો આપણે આ પાણી ક્યાંથી મળે છે તો પાણી આપણને કુવામાંથી તળાવમાંથી નદીમાંથી હેડપંપમાંથી હેડપંપમાંથી બોર દરિયો વગેરેમાંથી આપણને પાણી અલગ અલગ જગ્યાથી પાણી મેળવીએ છીએ તો દરેકના ઘરમાં એક જ જગ્યાથી પાણી આવતું હોય છે તો ના દરેકના ઘરમાં અલગ અલગ જગ્યાથી પાણી આવતું હોય છે પછી શું કહે છે શું તમે જમીનમાંથી ગરમ પાણી બહાર આવતું જોયું છે જો તમે જમીનમાંથી બહાર આવતું પાણી ક્યાં જોયું હોય તો હા તમે જોયું હશે પછી જે તમારા શહેરમાંથી કે ગામમાંથી કયું નદી પસાર થાય છે તો તમે કોઈક શહેરમાંથી આવતા હોય ગામડામાંથી આવતા હોય તો વચમાં કોઈક નદી આવતી હોય તો એ નદીનું નામ લખવાનું છે દાખલા તરીકે છે મહીસાગર બીજી હોય તો હાડોળ એવી નદીઓ જે આવતી હોય એ નદીઓને આપણે નામ લખવાના છે પછી વિચારો અને કહું ઘરમાં તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો પ્રશ્ન છે ઘરમાં તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો તો તમારી ઘરની અંદર તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો તો દરેકના ઘરમાં અલગ અલગ જગ્યાથી પાણી આવતું હોય છે કોઈ કૂવામાંથી લાવતું હોય છે કોકના ઘેર બોર હશે કોક હેડપંપમાંથી લાવતું હોય છે કોક નદીમાં કોઈ તળાવમાં દરેક અલગ 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 જગ્યાથી આપણે પાણી લાવીએ છીએ તમારે પાણી મેળવવા માટે ક્યાં જવું પડે છે તો અમારે પાણી મેળવવા માટે જો કોકના ઘરમાં બોર હોય તો આપણે ઘરમાં જ પાણી મેળવીએ છીએ જ્યારે આપણે ઘરમાં જો સગવડ ન હોય તો હેડપંપ છેક દૂર સુધી હોય પછી નદી હોય કૂવા હોય તો આપણે દૂર સુધી પાણી ભરવા માટે જવું પડે છે પછી ત્રીજું છે પાણી લાવવા માટે કેટલો સમય લાગે છે જો ઘરમાં પાણીની સગવડ હોય તો આપણા સમય બગડતો નથી તો અને જો દૂર સુધી લાવવું હોય તો આપણો સમય બહુ બગડે છે અને આપણને ખૂબ તકલીફ પડે છે પછી તમારા ઘરમાં પાણીનો સંગ્રહ ક્યાં થાય છે તમારા ઘરમાં તમે પાણી ક્યાં ક્યાં સંગ્રહ કરો છો તો આ વાસણો આપેલા છે આ છે વાસણો ડોલ છે આ ડબ્બું છે આ માટલું છે જગ છે આ દેખાડ જેવી વસ્તુઓમાં આપણે પાણી સંગ્રહ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો આપણે ઘરમાં પાણીનો સંગ્રહ ક્યાં ક્યાં કરતા હોઈએ છીએ તો ડોલ છે પછી આ જગ છે પછી આ ડબલું છે પછી આ બોલ છે પછી આ લોકો છે આ પ્યારો છે તો આવા વાસણોમાં આપણે પાણીનો સંગ્રહ પણ કરી શકીએ છીએ નામ છે શું છે ડોલ પ્લાસ્ટિકનું ટાબલું છે ક્યાં છે
આપું છું. તો વિદ્યાર્થી મિત્રો, અને આ છે કુડી કોક, તમે કો આજ કોક હોય કુડી અથવા ફળ. તો વિદ્યાર્થી મિત્રો, આ ડોલ છે, આ જગ છે, આ ડબલું છે, આ કુડી અથવા હોજ છે, લોટો છે, પ્યાલો છે. તો આ વાસણોમાં આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ. તમારી ટેક્સ્ટબુકમાં એટલું તમારી બુકમાં છે આ ચિત્ર, તમે આપેલા છે, ઘેર બેઠા પણ આ ચિત્ર તમે દોરી શકો છો. પછી સૌથી ઓછું પાણી સાથે સમાય, સૌથી પાણી ઓછું તો આ લોટો છે, પ્યાલો છે, એમાં સૌથી ઓછું પાણી સમાય છે. અને સૌથી વધારે તો વિદ્યાર્થી મિત્રો, સૌથી ઓછું તો પ્યાલામાં, પછી એનાથી વધારે થોડું લોટામાં, પછી એનાથી થોડું તો જગમાં, પછી એનાથી વિદ્યાર્થી મિત્રો, તો સૌથી ઓછું ગ્લાસમાં એટલે પ્યાલામાં, પછી એનાથી ઓછું લોટામાં છે, પછી જગમાં, અને સૌથી વધારે તો સૌથી વધારે કુડી હોય, હોજ હોય, પછી ડોલ એનાથી પાછું થોડું ઓછું તો ડોલમાં, પછી ગબલામાં. એ આપણા પાણી ભરવાના સાધનો છે. તો સૌથી વધારે સામા સમાય અને સૌથી ઓછું સામા સંગ્રહ કરી શકાય એ આપણને આપ્યું છે. પછી સરખું, સરખું કયા પાત્રમાં સમાય, તો પાણી પ્યાલા સરખા હોય તો પાણી સરખું સમાય છે. પછી આગળ છે ચકુ. ચકુ વ્યાકુળ છે, વ્યાકુળ એટલે ગુસ્સામાં છે. રુચલ અને ચકુને ખૂબ જ તરસ લાગી હતી. તેમના કાકાએ બંનેને કેરીનો બાફલો સ્ટીલના પ્યાલામાં આપ્યો, પરંતુ ચકુને બાફલો કાચના પ્યાલામાં આપ્યો હતો. તેના કાકાએ બાફલો કાચના પ્યાલામાં આપ્યો, પરંતુ ચકુ ખુશ ન હતી. તેણે ફરિયાદ કરી, કાકા તમે મને ઓછો બાફલો આપ્યો છે. તો આ રુચલ અને ચકુને ખૂબ જ તરસ લાગી હતી, તેમના કાકાને બંનેને કેરીનો બાફલો કરી આપ્યો હતો, સ્ટીલના પ્યાલામાં આપ્યો, પરંતુ ચકુને બાફલો કાચના પ્યાલામાં પીવો હતો. તેના કાકાએ બાફલો કાચના પ્યાલામાં આપ્યો, પરંતુ તે ચકુ ખુશ ન હતી, કારણ તેણે ફરિયાદ કરી, કાકા મને તમે બાફલો ઓછો આપ્યો છે. તો આ ગ્લાસમાં તમને બતાવ્યું છે વધારે અને ઓછું, તો આ ભરેલો છે અને આ ઓછો છે. આ પ્યાલામાં બાફલો ભરેલો છે અને આમાં ઓછો છે. તો ચકુ ફરિયાદ કરે છે, કાકા મને તમે બાફલો ઓછો આપ્યો છે. આગળ ચર્ચા કરો અને કહો, શું ચકુના કાચના પ્યાલામાં ઓછો બાફલો હતો? હા, તો ચકુના પ્યાલામાં ઓછો બાફલો હતો. પછી જ્યાંથી પાણી મળી આવે તેવા સાત નામ આપણે શોધીને લખવાના છે. તો પાણી આપણને ક્યાંથી મળે છે તે આપણને લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાંથી પાણી તમે મળી આવે છે તેવા સાત નામ આપણે લખવાના છે, અને શોધીને એમાં શું કરવાનું છે, ગોળ કરવાનું છે. તો પાણી ક્યાંથી આવે, કૂવામાં, તો આપણે શું કરવાનું છે, એમાં ગોળ કરવાનું છે. પછી તળાવ, તો તળાવમાંથી પણ આપણે પાણી લાવીએ છીએ, તો એમાં પણ તમારે સાત નામ લખવાના છે અને ગોળ કરવાના છે. પછી નદી, તો નદીમાંથી. પછી સરોવર છે, તો સરોવરમાંથી પણ આપણે પાણી લાવીએ છીએ. પછી દરિયામાંથી, તો દરિયામાંથી પણ આપણને પાણી મળીએ છીએ. પછી હેન્ડપંપ, તો પંપ દ્વારા પણ આપણને પાણી મળે છે, એમાં પણ આપણે ગોળ કરવાનું છે. જળધોત, જળધોત કોને કહેવાય, જે પાણીનો ધોત વહેતો હોય એને શું કહેવાય, જળધોત, પુષ્કળ પ્રમાણમાં પાણી વહેતું હોય. પછી બોર, બોર એટલે ઘરની અંદર આપણે જે બોર મુકાવીએ છીએ એને શું કહેવાય છે, બોર, બોરવેલ પણ કહેવામાં આવે છે. તો આમાં આમાંથી આપણે પાણી આપણે, તો આપણે આવા સાત નામ લખવાના છે. જો તમને વધારે યાદ હોય તમારે પણ યાદ કરીને લખવાના છે, અને વાવ પણ લખવામાં આવે છે, વાવમાં પણ પાણી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યાંથી પાણી મેળવી શકીએ છીએ તેવા નામ છે, તમારે પણ તમારી નોટબુકમાં લખવાના છે, દરેકે નોટમાં નોંધી લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે પાણી જ પાણી એ આગલા વિડીયોમાં જોઈશું.